નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌ પ્રથમ અંગ્રેજીનો લેથો કાઢીશું અને તેમાં પેજ નંબર 41, 41 નંબરનું પેજ કાઢવાનું છે બધાએ. અને સૌથી પહેલાં આપણે લખીશું તારીખ. તો તારીખ લખીશું 19/9/2020. અને વાર છે ત્યાં આપણે લખીશું શનિવાર. કયો વાર લખવાનો છે? શનિવાર. તો આજે આપણે ક્લાસ એક્ટિવિટીમાં કરીશું કે અંગ્રેજીના નામ વાંચો અને લખો. તો સૌથી પહેલા શું છે, જો અહીંયા બાજુમાં તમને ગુજરાતી અને અંગ્રેજી નામ આપેલા છે. આ બાજુ સેમ એ જ વસ્તુ આપણે સામે લખવાની છે. જો ગુજરાતી નામ હોય તો એનું અંગ્રેજી કરવાનું છે, પછી અંગ્રેજીમાં નામ હોય તો એનું આપણે ગુજરાતી કરવાનું છે. તો આપણે અગાઉ જે અંગ્રેજી કક્કો શીખી ગયા છીએ, તો એમ કક્કો આવડે તો જ આપણને નામ લખતા આવડે. એટલે એ પ્રમાણે જ આપણે આજે ગુજરાતીના અંગ્રેજી નામ લખતા શીખીશું. તો સૌથી પહેલાં છે મલય. શું છે? મલય. તો આપણે પહેલાં મનો શું લખવાનો? એમ એ. અને જે પહેલો અક્ષર છે એ પહેલી ABCDનો, મતલબ કે કેપિટલ, અને બાકી બધા છે એ બીજી ABCDમાં. પહેલો જે હોય એ કેપિટલ અને પાછળના બધા સ્મોલ, આ રીતના બધા એ નામ લખવાના છે. તો મનો શું થાય? એમ એ. પછી છે લ. તો લનો એલ એ. અને પછી ય, યનો વાય. મ લ ય. છેલ્લે એ લગાડવાનો નહીં. તો મલય પછી છે યશ. તો યનો શું થાય? વાય એ. યનો વાય એ. અને સનો એસ એચ. સ મીંડાવાળો છે એટલે આપણે એસ એચ કર્યો છે. જો સ સસલાનો સ હોય તો ખાલી એસ કરવાનો. અને ત્યાર પછી છે દસરથ. દસરથ. તો દનો શું થાય? ડી એ. પછી છે સ મીંડાવાળો, તો એનો એસ એચ એ. અને રનો આર એ. અને થનો ટી એચ. છેલ્લે એ લાગે નહીં. દસરથ. આ રીતના બધા એ અંગ્રેજીમાં નામ બનાવવાના છે. અને ત્યાર પછી છે ભરતનગર. તો ભનો શું? બી એચ એ. પછી ર. રનો આર એ. તનો ટી. પછી નનો એન એ. ગનો જી એ. અને રનો આર. ભરતનગર. જો અહીંયા તમને ટી પછી એ નથી લગાડ્યો, કારણ કે જે ત છે એ ખોળો છે. ભરતનગર એટલે જે ખોળો અક્ષર હોય એની પાછળ એ લગાડવાનો નહીં. ભરતનગર. અને ત્યાર પછી છે ગણપત. તો ગણો શું લખીશું આપણે? જી એ. પછી હણનો એન એ. અને પનો
पी ए अने तनो टी ग हण प त अने त्यार पछी छे अंग्रेजी मां नाम लखेला छे एनू आपणे गुजराती करवानू छे। सेम आज रीतना के पहला आपणे जे गुजराती नाम हतुं एनू अंग्रेजी कर्युं, हवे अहींया अंग्रेजी करेलुं छे। जो आपणे गनो जी ए करता था तो आपणे अहींया जी ए होय तो एनो शुं करवानो, ग करवानो। पछी एन ए होय तो एनो हण अथवा न करवानो। पछी पी ए छे तो प लखी अने छेले टी छे तो एनो त लखी। तो ए रीतना ज आपणे अंग्रेजी नाम छे एनू गुजराती करवानू छे। तो शूँ छे पहला आर ए, तो आर ए छे तो एनो आपणे शूँ लखीशू, र। पछी एम ए, तो एम ए छे एनो आपणे शूँ लखीशू, म। अने छेले एन छे तो एनो आपणे लखीशू हण, र म हण। થઈ ગયું ને નામ અંગ્રેજી નામનું ગુજરાતી? તો આ રીતના નીચે છે એન એ, તો એન એ છે તો એનો આપણે લખીશું ન। પછી વાય એ, તો એનો આપણે લખીશું ય। યનો વાય એ થાય એટલે આપણે વાય એ છે તો અહીંયા ય લખીશું। અને છેલ્લે એન છે તો એનો ન, હણ અથવા ન, બે બેયનો એન થાય છે। પણ આપણે પહેલાં જોઈ લેવાનું નામ કે ન ય હણ એવું ન હોય, નયન છે એ નામ છે એટલે આપણે ન ય ન લખ્યો છે અહીંયા। અને ત્યાર પછી છે જી એ, તો જી એ છે તો એનો આપણે લખીશું ગ। અને પછી છે પાછો જી એ છે તો એનો આપણે લખીશું પાછો બીજો ગ। અને છેલ્લે એન છે તો એનો લખીશું ન, એટલે ગ ગ ન। અને ત્યાર પછી છે પી એ, તો પી એ છે તો એનો શું થાય? પ, શું થાય? પ। અને વી એ, તો એનો આપણે લખીશું વ। અને છેલ્લે એન છે એનો આપણે લખીશું ન, એટલે શું થયું? પવન। તો સમજાઈ ગયું બધાને કેવી રીતે કરવાનું છે? એ કે જે ગુજરાતી નામ છે એનું ઇંગ્લિશ કરવું હોય તો આપણે જે આપેલા હોય છે, મ હોય તો મનો એમ એ કરી લેવાનો, લનો એલ એ કરી લેવાનો, અને યનો વાય, છેલ્લે એ લગાડવાનો નહીં। અને પહેલો છે જે એ હંમેશા કેપિટલ રાખવાનો છે અને પાછળના બધા સ્મોલ રાખવાના છે। તો આ જ રીતના બધાએ ગુજરાતી નામનું અંગ્રેજી અને અંગ્રેજી નામનું ગુજરાતી સેમ એક્ટિવિટી આપણી છે સામેના પેજ ઉપર, પેજ નંબર 42 ઉપર, કે જે હોમ એક્ટિવિટી છે, જે અત્યારે આપણે લખ્યા છે નામ એ જ મુજબ તમારે અહીંયા લખવાના છે। પણ પ્રેક્ટિસ કેવી કરવાની તમારે બધાએ? કે પહેલાં મલઈ જે લખેલું છે એ તમારે અહીંયા લખી લેવાનું ગુજરાતી નામ, પહેલાં ગુજરાતી અને અંગ્રેજી જે આ આપ્યા છે એ તમારે લખી લેવાના। પછી ટ્રાય કરવાની કે આપણે અહીંયા નહીં જોવાનું, અહીંયા લખેલું જ છે પણ ત્યાં નહીં જોવાનું, અને તમારે તમારી રીતે ટ્રાય કરવાની કે આપણે પહેલાં મનો એમ એ લખી લઈ, પછી લનો એલ એ લખી લઈ, અને યનો વાય લખી લે। સામે પેન્સિલથી તમે લખવાના છો તો કદાચ પછી ચેક કરવાનું કે અહીંયા મારી ક્યાં ભૂલ છે, કે સાચું છે કે ખોટું છે, તો તમને ખ્યાલ આવી જશે તમારી ભૂલ હશે તો તરત જ તમે બીજી વાર એ ભૂલ નહીં કરો। તો તમે બધા આ રીતના હોમવર્કમાં ટ્રાય કરજો લખવાની। અને હવે આપણે પાછળનું પેજ છે 43 નંબરનું પેજ છે કે જે આપણે અત્યારે ક્લાસ એક્ટિવિટીમાં કરવાનું છે। તો સૌથી પહેલાં તારીખ લખી લેશું 19/9/2020, અને જે વાર આપેલો છે ત્યાં લખીશું શનિવાર, અને
क्लास एक्टिविटी में छे अंग्रेजी में नाम लखो। आपणे पाछळ लख्या छे नाम अंग्रेजी में, पण सामे बतायवुं तुं आपणने लखीने के गुजराती नाम छे तो एनुं इंग्लिश लखेलुं हतुं अने अहींया लखेलुं नथी, आपणे जाते लखवानुं छे। तो सौथी पहेला छे पवन, तो पनो शुं लखीशुं? पी ए। अने पछी छे व, तो वनो शुं लखीशुं? वी ए। अने ननो एन, छेले ए लगाड़वानो नहीं, पेलो कैपिटल राखवानो छे। फरीथी बधाने एक वक्त याद करावी दऊं छुं, पवन। अने त्यार पछी छे ज ल क, ज जबलानो ज, तो एनो आपणे झेड ए। पछी ल, एमनो एल ए, અને ક, તો એનો કે, ઝ લ ક। આ રીતના આપણે લખીશું ઝલક। અને ત્યાર પછી છે તનય, તનય, તો તનો શું થાય? ટી એ, અને નનો એન એ, અને યનો વાય, તનય। અને પછી છે કનક, શું છે? કનક, કનો કે એ, નનો એન એ, અને કનો કે, છેલ્લે એ લગાડશું નહીં, કનક। અને ત્યાર પછી છે મલય, મનો એમ એ, લનો એલ એ, યનો વાય। હવે તો તમને બધાને એકદમ ઇઝી લાગતું હશે, તો આ રીતના આપણે લખી લેશું મલય। અને ત્યાર પછી છે જય, જનો જે એ, અને યનો વાય, જ ય। અને ત્યાર પછી છે મનન, શું છે? મનન, મનો એમ એ, નનો એન એ, અને પાછળ છે બીજો ન એનો એન, મ ન ન। અને હવે છે ધરમ, તો ધનો શું થશે? ડી એચ એ, ધનો ડી એચ એ, રનો આર એ, રનો આર એ, અને મનો એમ, ધરમ। અને પછી છે રજત, તો રનો આર એ, જનો જે એ, અને તનો ટી, રજત। પછી છે ભરત, ભનો શું થાય? બી એચ એ, રનો આર એ, અને તનો ટી, ભ ર ત। પછી છે જનક, જનો જે એ, નનો એન એ, કનો કે, જનક। અને પછી છે નટવર, નનો એન એ, ટનો ટી એ, વનો વી એ, અને રનો આર, નટવર। અને ત્યાર પછી છે કરણ, કનો કે એ, રનો આર એ, હણનો એન, કરણ। પછી છે શરદ, સ કયો આપેલો છે? સ મીંડાવાળો, સ ષટકોણનો સ હોય કે સ મીંડાવાળો સ હોય, તો આપણે હંમેશા તેમનો એસ એચ એ લખીશું, અને સ સસલાનો સ હોય તો એનો ખાલી એસ।
तो आपणे स मींडा वाळो छे तो एस एच ए रनो आर ए अने दनो डी सरद। तो आ आपणा अंग्रेजी नाम कम्प्लीट। अने हवे नीचे छे કે સાચા જવાબ સામે રાઉન્ડમાં ઘાટું કરો। જો અહીંયા પતન લખેલું છે, પછી પવન લખેલું છે અને પલક, ત્રણ ગુજરાતી નામ આપ્યા છે, સામે એક ઇંગ્લિશ નામ આપેલું છે, શું છે તો કે પી એ વી એ એન। શું લખ્યું છે? પી એ વી એ એન। તો પી એ આપેલો છે તો એનો શું થાય? આ પી એ છે તો એનો શું થાય? પ। પછી વી એ છે તો એનો શું થાય? વ। અને એન આપેલો છે તો એનો ન। તો અહીંયા શું થયું? પ વ ન। તો આપણે સામે જોઈ લેવાનું કે અહીંયા પતન છે, પવન છે, પલવ છે, તો સાચું શું છે? પ વ ન। તો એમની બાજુમાં જે રાઉન્ડ આપ્યું છે ત્યાં આ રીતના ઘાટું કરી લેવાનું છે। અને ત્યાર પછી છે ધરમ। તો ધનો શું થાય? ડી એચ એ, રનો આર એ અને મનો એમ। તો આપણે સામે અહીંયા જોઈ લેવાનું કે અહીંયા ડી એચ એ છે, પછી રનો આર એ આવે એ નથી, તો અહીંયા જોઈ લેવાનું, બીજું જોઈ લેવાનું, પછી ડી એચ એ છે બરાબર, પછી રનો આર એ મનો એમ એ છે નહીં એટલે આઈ નથી, અને પછી ત્રીજો સ્પેલિંગ જોશું આપણે ધનો ડી એચ એ રનો આર એ મનો એમ। તો આ આપણો આન્સર રાઈટ આન્સર છે। તો આપણે અહીંયા રાઉન્ડમાં ઘાટું કરી લેશું। અને ત્યાર પછી છે શરદ। તો સ મીંડાવાળા શનો એસ એચ એ રનો આર એ અને દનો ડી, તો આ આપણો સાચો આન્સર છે। તો એની ઉપર રાઉન્ડમાં ઘાટું કરી લેશું। અને ત્યાર પછી નીચે છે કે યોગ્ય જોડકું જોડો। શું કરવાનું છે? જોડકું જોડવાનું છે। પહેલું શું અહીંયા લખ્યું છે? કરણ। તો સામે સ્પેલિંગ આપેલા છે બે આપણને, કે એ આર એ એન અને બીજો છે કે એ એન એ એન। હવે આ બે આપ્યા છે એમાંથી એક રાઈટ હશે એક રોંગ હશે। હવે આપણે સ્પેલિંગ પહેલાં બનાવી લેવાનો કે કનો શું થાય, તો કે કે એ રનો આર એ હણનો એન, તો આ આપણો રાઈટ આન્સર છે। તો આપણે કરણને અંગ્રેજીમાં જે કરણ લખેલું છે તેની સાથે જોડી લેશું। અને ત્યાર પછી છે અહીંયા શું લખેલું છે? જે એ વાય, જે એ તો એનો શું થાય? જ। અને વાય છે એનો શું થાય? ય, જ ય। તો અહીંયા આપણે જોઈ લેશું કે શું છે સામે, તો કે ઝ ય, પણ જ નથી, શું છે? ઝ ઝબલાનો ઝ છે, તો એનો તો થાય ઝેડ એ, તો અહીંયા ઝેડ એ આપેલો નથી, તો આ જ લખેલું છે એ આપણો રાઈટ આન્સર છે। તો એની સામે આ રીતના જોડી લેશું। તો આ આપણી પેજ નંબર 33 ઉપરની એક્ટિવિટી કમ્પ્લીટ। અને સામે છે 44 ઉપર હોમ એક્ટિવિટી, કે જે સેમ અત્યારે આપણે ક્લાસ એક્ટિવિટીમાં કર્યું છે એ જ વસ્તુ તમારે સામેના પેજ ઉપર હોમ એક્ટિવિટીમાં કરવાની છે। તો તમે બધા આ રીતના સ્પેલિંગ બનાવજો કે જે આપણે આગળ બનાવ્યા જ છે। અને હજી તમને બધાને જો સ્પેલિંગમાં ભૂલ પડતી હોય તો તમારે શું કરવાનું છે? કથી જ્ઞ સુધીનો અંગ્રેજી કક્કો હજી તમારે લખવાનો છે અને પાકો કરવાનો છે। તો બધાએ એ પ્રેક્ટિસ કરવાની અને ટ્રાય કરવાની કે જાતે જ તમારે બધાએ સ્પેલિંગ બનાવવાના
છે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.